हेलो गर्ल्स, गुड मॉर्निंग। धोरण 8 विषय गणित चैप्टर 2 एकचल सुरेख समीकरण नो स्वाधीय 2.2 नो दाखला नंबर 3 के एक समद्विबाजु बाजु त्रिकोण ना पाया नु माप 4/3 सेमी छे। जो त्रिकोण नी परिमिति 4/2/15 सेमी हो तो त्रिकोण नी बे समान बाजुओ नी लंबाई शोधो। आपणे बने बाजु नी लंबाई शोधवानी छे। हवे समद्विबाजु त्रिकोण अपने धोरण 7 में भणी चुक्या छे, बराबर। के समद्विबाजु त्रिकोण एटले बन्ने बाजु सरखी होय तेने केवो त्रिकोण कहेवाय? समद्विबाजु त्रिकोण। हवे आपणे तेनी रीत जोईशुं। पायानुं माप आपेलुं छे केटलुं? तो के 4/3। अने बाजुनुं माप x એ શોધવાનું છે બંને બાજુનું માપ। પરિમિતિ બરાબર એ પર આપેલી છે 4/2/15, બરાબર। 15 × 60, 60 × 2 62/15। ત્રિકોણની પરિમિતિનું સૂત્ર, ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો। હવે પરિમિતિ આપેલી જ છે કેટલી? તો કે 62/15, બરાબર। એક બાજુનું માપ આપેલું છે 4/3 પ્લસ બે બાજુનું શોધવાનું છે એટલે +x+x। હવે 62/15 એમનેમ રહેશે, બરાબર। 4/3 x+x એટલે કે +2x। 2x બરાબર 62/15 માઇનસ 4/3। 2x બરાબર 62 − 20 એટલે કે 15 અને 3 નો લસા લેવાનો। છેદ સરખા કરવા માટે પહેલાં તો લસા લેવો પડે। 15 અને 3 નો લસા થશે 15। હવે 4 ને 5 વડે ગુણશું એટલે 5 × 20 એટલે કે 62 − 20। 2x બરાબર 62 − 20 એટલે 42/15। 42ના ભાગ પડશે 21 × 2 = 42। હવે 15 ને 2 વડે ગુણશું તો 2 ઉડી જશે અને 42 પણ ઉડી જશે એટલે વધ્યું શું? તો કે 21/15 x બરાબર 21/15। 21 કઈ રીતે આવશે? તો કે 7 × 3 = 21 છેદમાં 15। તો કે 5 × 3 = 15, 3 ઉડી જશે તો જવાબ શું આપણે મળી ગયો? કે x બરાબર 7/5 સેમી, બંને બાજુના માપ આપણને મળી ગયા। હવે જોઈશું દાખલા નંબર 4 કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધવાની છે। હવે એક સંખ્યા એટલે આપણે કોડ x તરીકે ધારીશું, બરાબર। હવે એની કરતાં 15 વધારે હોય એટલે એ મોટી સંખ્યા હોય, અને x તે ધારશું તે કેવી થશે? નાની સંખ્યા થશે। તો હવે આપણે એની રીત જોઈશું કે ધારો કે બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા x છે અને મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતાં x કરતાં કેવી વધારે છે? 15 વધારે છે। તો x + 15 બંનેનો સરવાળો 95 એ આપણને આપેલો જ છે। તો x + x એટલે કે બંને સંખ્યા નાની સંખ્યા x મોટી સંખ્યા x + 15 = 95। 2x + 15 x એટલે 2x + 15 = 95। 2x = 15 = ની ઓલી બાજુ છે એટલે પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, 95 - 15। x = 80